શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની ચેનલ શૈક્ષણિક અને માહિતી માટે શ્રેયસ ડાબર નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું બી બ્લોક રિસોર્સ કોઓર્ડિનેટર એમની પ્રતિ નિયુક્તિના નિયમો કઈ કઈ લાયકાત જોઈએ બીઆરસી બનવું હોય તો કઈ રીતે એમની મેરિટ યાદી બને છે કયા શિક્ષકો અરજી કરી શકે છે કેટલો અનુભવ જોઈએ અને બીઆરસી બન્યા બાદ કઈ કામગીરી કરવાની હોય છે તેનો જોબ ચાર્ટ તમામ બાબતો આ વિડીયોની અંદર આપણે સમજાવીશું આ વિડીયો શૈક્ષણિક જે પરીક્ષાઓ હોય છે એના માટે પણ ઉપયોગી રહેશે અને જેઓ ભવિષ્યમાં બીઆરસી તરીકે કામગીરી કરવા માંગતા હોય તો તેઓ માટે પણ આ વિડીયો ખૂબ ઉપયોગી રહેશે સ્ટાર્ટ કરીએ બીઆરસી એટલે કે બ્લોક રિસોર્સ કોઓર્ડિનેટર સર્વ શિક્ષા અભિયાન અભિયાન રાષ્ટ્રીય માધ્યમિક અને ટીચર એજ્યુકેશન એમ ત્રણેય યોજનાઓ સમગ્ર શિક્ષા અંતર્ગત સંયુક્ત રીતે અમલમાં આવેલ હોવાથી બીઆરસી કોઓર્ડિનેટરની ભૂમિકા મહત્વની અને નિર્ણાયક બની છે અગાઉ એસએસએ અંતર્ગત બીઆરસી કોઓર્ડિનેટર ની ભૂમિકા પ્રારંભિક શાળાઓમાં શૈક્ષણિક અને વહીવટી સહયોગ પૂરો પાડવાની હતી જે અંતર્ગત સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ પૂર્વ પ્રાથમિકમાં પણ હવેથી રહેશે ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ પણ તેઓને કામગીરી કરવાની રહેશે એટલે પહેલાં માત્ર પ્રાથમિક વિભાગની અંદર જ બીઆરસી કામ કરતા હતા પણ હવે જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ક્ષેત્રે પણ જે નવી શિક્ષણ નીતિ અંતર્ગત બીઆરસીની નો જે વધારો થયેલો છે બીઆરસી જે છે એટલે કે બ્લોક એટલે કે તાલુકા કક્ષાએના મેઇન જે રિસોર્સ કોઓર્ડિનેટર તરીકે કામ કરવાનું હોય છે હવે આપણે જોઈએ બીઆરસી તરીકે કોણ અરજી કરી શકે કેટલો અનુભવ જોઈએ તો બીઆરસી માટે પાંચ વર્ષનો પ્રાથમિક શિક્ષક તરીકેનો અનુભવ જરૂરી છે પ્રાથમિક એટલે એકથી આઠ ધોરણના શિક્ષક ધોરણ છ થી આઠ ના ગણિત વિજ્ઞાન સિવાયના તથા ધોરણ એક થી આઠ ના તમામ શિક્ષક વિદ્યા સહાયક અરજી કરી શકે છે એટલે કે છ થી આઠ ના ગણિત વિજ્ઞાનના શિક્ષકોને બીઆરસી બનવા માટેની તક આપવામાં આવેલી નથી એજ સ્ટાર્ટ પાસ અને હેડ ટીચર તરીકે નિમણૂક પામેલ હેડ ટીચર અરજી કરી શકતા નથી એટલે જે લોકો એજ સ્ટાર્ટ મુખ્ય શિક્ષકો છે તેઓ પણ એમને પણ બીઆરસી બનવામાં છૂટ આપેલ નથી એવો પણ આ પરીક્ષા આપી શકતા નથી એચાટ પાંચ શિક્ષકો આપી શકે છે પરંતુ જે હેડ ટીચર તરીકે નિમણૂક પામી ચૂક્યા છે તેઓ આપી શકતા નથી ગણિત પણ પણ આપી શકતા નથી વર્ષની છે એટલે કે વર્ષ પૂર્ણ થયા હોય બીઆરસી તરીકે પ્રતિનિયુક્તિ મેળવી શકતા નથી હવે જોઈએ પ્રતિનિયુક્તિ શું છે શિક્ષક માંથી એસએસએમ પ્રોજેક્ટ માટે ખાસ પ્રતિનિયુક્તિ કરવામાં આવે છે એટલે કે બીઆરસી તરીકે સીઆરસી તરીકે બીઆરપી તરીકે આ બધી પ્રતિનિયુક્તિઓ

મહત્તમ પાંચ વર્ષ સુધી કામગીરી કરી શકાય છે સમાચાર પત્રોમાં સ્ટ્રેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા જાહેરાત આપવામાં આવે છે જેમાં પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે હવે આપણે જોઈશું મેરિટ બનાવવાની રીત કઈ છે તો શૈક્ષણિક ગુણાંકનના પચાસ ગુણ છે અને એ કુલ પચાસ ગુણ થાય એનાથી મેરિટ બનતી વખતે એના ત્રીસ ગુણ લેવામાં આવે છે આપણે જોઈએ ધોરણ દસ અને બાર પાસ જે હોય છે એની અંદરથી પાંચ ટકા ગણવાના હોય છે એટલે કે જે બારમુ પાસ હોય તો બારમાના ટકા અને જે જૂના મિત્રો છે ધોરણ દસ પીટીસીથી થી લાગેલ છે માટે ગણાય છે પીટીસી અને સમકક્ષ ટકા સ્નાતક સમકક્ષના દસ ટકા ગણાય છે અનુસ્નાતક હોય તો પાંચ ટકા એના મેળવેલ ગુણમાંથી બીએડ અને સમકક્ષ હોય તો એના પાંચ ટકા ગણવામાં આવે છે વધારાની લાયકાત એમએડ એમ ફિલ હોય તો એના પણ પાંચ ગુણ મળે છે એના ટકા પ્રમાણે અને પીએચડી હોય તો એના પણ પાંચ પાઠ્યપુસ્તક લેખનમાં ગયા હોય મોડ્યુલ લેખનમાં ગયા હોય રાજ્ય કક્ષાના તજજ્ઞ તરીકે કામગીરી કરી હોય રાજ્ય કક્ષાના એવોર્ડ મેળવ્યા હોય દૂરવર્તી શિક્ષણમાં કામ કર્યું હોય બાયસેકમાં સામેલગીરી હોય તજજ્ઞની કામગીરીઓ કરેલી હોય આવા મિત્રોના જે સર્ટી હોય છે એના રાજ્યકક્ષાના પ્રમાણપત્રો હોય તો જ એક કામગીરીના એક ગુણ ગણવામાં આવે છે અનુભવ શિક્ષક તરીકેના પાંચ ગુણ છે તો એની અંદર જે માંગેલ અનુભવ છે ત્યાર પછીના દરેક વર્ષ માટે એક એક ગુણ ઉમેરાતો જાય એમ પાંચ ગુણ મળે છે એટલે કે જે જૂના શિક્ષકો છે પાંચ વર્ષથી વધારે તો એમને પૂરા પાંચે પાંચ ગુણ મળી શકે છે આ રીતે કુલ પચાસ ગુણ થાય અને મેરિટ બનાવતી વખતે આ પચાસની અંદરથી ત્રીસ માં કન્વર્ટ કરવામાં આવે છે આ થઈ ગયું શૈક્ષણિક માર્કની જે છે આધારિત લેખિત પરીક્ષા ઓએમઆર બેઝ પરીક્ષા લેવામાં આવે છે સો ગુણની ગુજરાતી ભાષાની અંદર પાંચ માર્કના પ્રશ્નો હોય છે હિન્દી અંગ્રેજી સંસ્કૃત દસ ગુણ ગણિત દસ ગુણ

અને એનામાંથી જે ગુણ આવે એના સિત્તેર ગુણમાં કન્વર્ટ કરીને મેરિટ તૈયાર થાય છે નીચે બતાવ્યું છે મેરિટ તૈયાર કરવાની રીત શૈક્ષણિક લાયકાત અને ત્રીસ ગુણ એના આગળ આપણે બતાવ્યા વત્તા લેખિત પરીક્ષાના સિત્તેર ગુણ કુલ ટોટલ સો ગુણને આધારે તાલુકાવાર મેરિટ યાદી તૈયાર થાય છે એટલે જે તે તાલુકામાં જે મેરિટમાં આવે તેમને બીઆરસી માટેનો ચાન્સ મળશે હવે જોઈએ જોબ ચાર્ટ કોના સંકલનમાં કામગીરી કરવાની હોય છે તો વહીવટી રિપોર્ટિંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જોડે કરવાનું રહે છે કાર્યલક્ષી સંકલન તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જિલ્લા શિક્ષણાધિકારી પ્રાચાર્ય જોડે અને સમગ્ર શિક્ષા મદદની જિલ્લા કોઓર્ડિનેટર તમામ પ્રોજેક્ટ બ્રાન્ચ સાથે પણ સંકલનમાં રહેવું પડે છે સાથી સંકલન તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ટીપીઈઓ શિક્ષણ નિરીક્ષક વર્ગ બે અને ટીઆરપી આમની જોડે તાલુકા કક્ષાએ સાથી તરીકે કામગીરી કરવાની છે હવે બીઆરસી ના તાબા હેઠળ કોણ હોય છે તો તમામ સીઆરસી કોઓર્ડિનેટર્સ તેમના તાબા હેઠળ બ્લોક રિસોર્સ પર્સન એટલે બીઆરપી બ્લોક એમઆઈએસ એટલે કે જે એમઆઈએસ હોય છે તે ડેટા એન્ટ્રી ઓપરેટર હિસાબનીસ તેમજ બ્લોક પરનો અન્ય પ્રોજેક્ટ સ્ટાફ તમામ બીઆરસી ના તાબા હેઠળ હોય છે અભિવ્યક્તિ માં જોઈએ તો મહિલા અને બાળ વિકાસ વિભાગ આઈસીડીએસ રોજગાર અને તાલીમ વિભાગ રમતો યુવા બાબતોનો વિભાગ આરોગ્ય વિભાગ જિલ્લા કલેક્ટર નગર નિગમ સ્થાનિક સંસ્થાઓ અન્ય સરકારી વિભાગો પ્રતિનિધિઓ સાથે સમગ્ર શિક્ષાના વિભાગ ઘટકોના અમલીકરણ માટે સંકલનમાં રહેવું પડે છે બીઆરસી ત્યાર પછી આપણે જોઈએ તાલુકા કક્ષાએ બીઆરસી કોઓર્ડિનેટરની વિસ્તૃત ભૂમિકા અને જવાબદારીઓ કઈ કઈ છે તો આપણે થોડું એના વિશે જોઈશું એમાં પાંચ મુદ્દાઓ બતાવેલા છે પહેલું છે શાળાકીય શૈક્ષણિક સહયોગ અને સંકલન એમાં એવું છે કે સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ દ્વારા આપવામાં આવતી માર્ગદર્શન મુજબ શાળા મુલાકાતોને વર્ગખંડ અવલોકન કરવાના હોય છે નિયત પત્રકો ભરાવવાના માંગવાના સીઆરસી જોડે કામગીરી લેવાની હોય છે તાલુકાની સર્વગ્રાહી શૈક્ષણિક ગુણવત્તા સુધારણા માટે આયોજનો તૈયાર કરવા આ બધી કામગીરીઓ કરવાની રહે છે ટીએલએમ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ એ તમામ બાબતો વિશે શાળાઓના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે વિવિધ અધિકારીઓ જેવા કે ટીપીઓ કેળવણી નિરીક્ષક ડાયટ શૈક્ષણિક સ્ટાફ મોનિટરિંગ સ્ટાફ બ્લોક કક્ષાએ અન્ય સરકારી અધિકારીઓ શૈક્ષણિક સંસ્થાઓ સમુદાય ગ્રામ પંચાયત તમામ લોકો જોડે સંકલનમાં રહેવું પડે છે શિક્ષણના અધિકાર અધિનિયમ કલમ બાર હેઠળ જે કલેક્શન સેન્ટરની જે કામગીરી છે તે પણ કરવાની છે જેમાં જે બાળકો છે એમને પચીસ ટકા બાળકોને પ્રવેશ અપાવવાનો હોય છે ગરીબ બ્રાહ્મણ બાળકોને શિક્ષણના અધિકાર અધિનિયમ પ્રોજેક્ટની તમામ કામગીરીઓ પણ એમાં આવી જાય છે ત્યાર પછી ચાઇલ્ડ ટ્રેકિંગનું કામ એ પણ એમના નિયંત્રણમાં હોય છે પૂર્વ પ્રાથમિક શાળાઓનો સહયોગ લેવો આંગણવાડીઓનો એકબીજા સાથે સંકલનમાં રહેવું શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ઉપર ધ્યાન આપવું ત્યાર પછી આઈ અને આઈઈડી આ બધા ત્યાર પછી શાળાઓ ટીચર એજ્યુકેશન સંસ્થાઓ કોલેજો યુનિવર્સિટીઓ રિસોર્ચ ગ્રુપ દ્વારા વિવિધ ક્ષેત્રો મુદ્દાઓ માટે શિક્ષણ આધારિત કરવામાં આવતી કામગીરીની માહિતી તૈયાર કરવી અને અદ્યતન કરવી અને પ્રોજેક્ટ અંતર્ગત તાલુકાના તમામ કર્મચારીઓની કામગીરીની દેખરેખ રાખવાની પણ એમાં વાત આવી જાય છે એટલે વહીવટી સહયોગનું કામ અહીં પૂર્ણ થયું ત્રીજું છે શિક્ષકોના વિકાસ અને માર્ગદર્શનમાં પણ બીઆરસીની કામગીરી છે એમાં વાર્ષિક તાલીમ કેલેન્ડરને ધ્યાને લઈ ગુણવત્તાયુક્ત શિક્ષક સેવા તાલીમ આયોજન કરવાનું ડાયટના સંકલનમાં રહીને આ કામગીરી કરવાની હોય છે શિક્ષક સેવાકાલીન તાલીમનો વર્ગખંડ કાર્યમાં અસરકારક ઉપયોગ થાય તે જોવાનું બીઆરસીનું કામ છે ડાયટના સહયોગથી શાળાની શૈક્ષણિક વિકાસ યોજનાઓ પણ તૈયાર કરવાની હોય છે ત્યાર પછી ચોથું નેતૃત્વ ક્ષમતા અને વિકાસ નિરીક્ષણમાં જોઈએ તો સીઆરસી કોઓર્ડિનેટર તમામ બીઆરસી બીઆરપી તેમજ પ્રોજેક્ટ અંતર્ગતના તાલુકાના તમામ કર્મચારીઓની કામગીરીની સતત દેખરેખ રાખવાની હોય છે તેમજ તેઓનો વ્યવસાયિક અને ક્ષમતા વિકાસ કરી અસરકારક સહયોગ લેવાનો હોય છે મોનિટરિંગ એપ્લિકેશનમાં નોંધેલ માહિતી મંતવ્યની સમીક્ષા આયોજન બીઆરસી કોઓર્ડિનેટર સીઆરસી કોઓર્ડિનેટર પ્રોજેક્ટ સ્ટાફ સાથે બેઠકો યોજવાની હોય છે ત્યાર પછી પાંચમું છે સમુદાય સાથે સંલગ્નતા શિક્ષણમાં સમાનતા માટે સહયોગ એટલે કે શાળા વિકાસ યોજના તૈયાર કરવાની એસએમસી સાથે બીઆરસીએ સીધો કોન્ટેક સીઆરસી મારફત પણ રાખવો પડે છે કેજીબીવી એ પણ બીઆરસીના અંદરમાં આવશે એનો પણ વહીવટ એની પણ માહિતી જાતીય સમાનતાની ખાતરી તમામ સંકલન બીઆરસીએ કરવાનું હોય છે શાળા બહારના બાળકો શોધવા સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ એસટીપી એ તમામ બાબતો પણ બીઆરસી દ્વારા કરવામાં આવતા હોય છે ઉપરોક્ત દર્શાવ્યા મુજબની કામગીરી ઉપરાંત બીજી પણ માહિતી છે એમાં સમગ્ર શિક્ષા અમલીકરણ માટેની માર્ગદર્શિકા ઉપરાંત રાજ્ય જિલ્લા પ્રોજેક્ટ કચેરી દ્વારા વખતો વખત સોંપવામાં આવે તે તમામ કામગીરી કરવાની આવે છે મહિનામાં દર મંગળવાર અને ગુરુવાર અથવા જે દિવસે શાળા મુલાકાત કરવામાં આવે તે દરેક શાળા મુલાકાતની નોંધ બીઆરસી મોનિટરિંગ એપ્લિકેશનમાં કરવાની હોય છે એટલે આ રીતે બીઆરસીએ આટલા સંકલનમાં રહી અને કામગીરીઓ કરવાની રહે છે એટલે ખૂબ જ સારી કામગીરી છે બીઆરસી આરસી કોઓર્ડિનેટર તરીકે તમારે જો અરજી કરવી હોય તો આ રીતે આ વિડીયો તમને ઉપયોગી રહેશે અને એમાં આ રીતની કામગીરી હોય છે પ્રેક્ટિકલી બીજી પણ ઘણી બધી વહીવટી કામગીરી ટીપી સાહેબ સાથે રહી અને કરવી પડતી હોય છે પણ આના આધારે થોડી તમને માહિતી મળી હશે થેન્ક યુ વેરી મચ આવા શિક્ષણ સેવા વર્ગ બે તથા શૈક્ષણિક અને વહીવટી માહિતી માટેના વિડીયોઝ જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો આપણી ચેનલ શ્રેયસ ડાબર થેન્ક યુ વેરી મચ અહીં આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ